પરીક્ષામાં ગેરરીતિ મુદ્દે સિંહનું નિવેદન સામે આવ્યું છે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં નવી મોડ્સ ઓપરેટરી સાથે કામ કરે છે ત્યારે એનો ઉપયોગ કરી સિસ્ટમમાં કેટલાક લોકો ઘુસ્યા છે હાલ ડમી ઉમેદવારોનો ઉપયોગ થાય છે તેવું યુવરાજ યુવરાજસિંહ દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે ભાવનગર જિલ્લામાં ગેરરીતિ સામે આવી છે ત્યારે આવનારી પરીક્ષામાં તકેદારી રાખવા વિનંતી કરવામાં આવી છે યુવરાજ સિંહ દ્વારા ડમી ઉમેદવારો બેસાડવામાં આવ્યા છે તળાજા અને સિહોરમાંથી ડમી ઉમેદવાર બેસાડાયા છે ચોક્કસ સમાજના હોશિયાર વિદ્યાર્થીઓને ડમી બેસાડવામાં આવ્યા છે ડમી ઉમેદવાર તરીકે જે જે લોકોને બેસાડવામાં આવ્યા એમાં ખાસ કરીને એમપીએચ ડબલ્યુ મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર વિદ્યા સહાયક એમાં પણ કહી શકાય કે પ્રમાણપત્રો નકલી બનાવવા માર્કશીટ નકલી બનાવવાના ષડયંત્રો ચાલે છે તેની સાથે સાથે તલાટી બિનસચિવાલય ફોરેસ્ટ આ બધી ભરતીઓમાં ડમી ઉમેદવારો બેસાડી અને એક સિસ્ટમેટિક સ્કેમ એક વેલ ઓર્ગેનાઇઝ ક્રાઇમ એ ચાલી રહ્યું છે તળાજા પંથક અને એની સાથે સાથે સિહોર પંથક એમાં જે મુખ્ય ગામો છે એ છે પીપરલા દિહોર સથરા ટીમાણા નેવ દેવગણા અને અગિયારી આ જે ગામો છે તેમાંથી અમુક ચોક્કસ સમાજના જે મહેનતું અને જે હોશિયાર વિદ્યાર્થીઓ છે તેને ડમી તરીકે જે તે પરીક્ષામાં બેસાડવાનું મોટું ષડયંત્ર અને મોટું કાવતરું ચાલી રહ્યું છે અમુક ચોક્કસ વિસ્તાર અને અમુક ચોક્કસ સમાજો આની સાથે સીધા સંકળાયેલા છે નકલી માર્કશીટ બનાવી નકલી પ્રમાણપત્રો બનાવવા અને નકલી ઉમેદવારોને બેસાડવી અને પરીક્ષાઓ પાસ કરવી જે નકલી માર્કશીટો જે અમારા સમક્ષ કે અમારા ધ્યાનમાં આવી છે એ નકલી માર્કશીટો ધોરણ દસની જે નેવું ટકા ઉપર કરી માર્ક કરી અને જે વિદ્યાર્થીઓ છે એને પોસ્ટ એટલે કે જે ટપાલીની જે ભરતી હોય એમાં સીધા જ લગાડી દેવાની એક ષડયંત્ર એ અત્યારે આ વિસ્તારોમાંથી ચાલી રહ્યું છે